નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં અંધશ્રદ્ધાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગીર સોમનાથના દાવા ગામે ચકચાર પામે તેવી ઘટના સામે આવી છે. ગીર સોમનાથના દાવા ગામમાં પિતાએ પોતાની વ્હાલ જોઈ 14 વર્ષની દીકરીની બલી ચડાવી હતી. 5 દિવસ પહેલાં બનેલી આ ઘટના હાલ વાયુ વેગે આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. એટલું જ નહીં, આ સગીરાને તંત્રવિધિથી ફરીથી જીવિત કરવાના પ્રયાસો પણ થયા હતા, પરંતુ નિરાશા હાથ લાગતા સગીરાના મૃતદેહને સળગાવી દેવાયો હતો. હાલ આ ઘટનામાં બાળકીના પિતા સહિત અનેક શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ધાવાગીર ગામના વાડી વિસ્તારમાં પોલીસને બાતમીદારોએ બાતમી આપી હતી કે અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ જે સુરત રહેતા હતા અને છેલ્લા 6 મહિનાથી અહીં આવી અને વતનમાં રહેતા હતા. ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધૈર્યા જે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી, પરંતુ 8માં નોરતાની રાત્રે આ બાળકીની પિતાએ જ બલી ચડાવી હતી તેવી બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી. જો કે હજુ સુધી પોલીસને આ મામલે નક્કર પુરાવા મળ્યા નથી. પોલીસને એવી જાણકારી મળી હતી કે 4 દિવસ સુધી આ છોકરીને જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તે પાછી જીવિત થઈ ન હતી. બાદમાં ગામના 7 લોકો દ્વારા તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી બાળકીના પિતા સહિત અન્ય શખ્સોની ધરપકડ કરી છે. તો મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ.